नमस्कार मित्रों, आज गंभीर टॉपिक पर आपणे चर्चा करवाना छे अने चर्चानो मुद्दो छे अरेंज मेरेज अने लव मेरेज। છોકરીઓ લવ મેરેજ કરવા છે, અરેન્જ કરવા છે કે કરવા જ નથી? કરવા જ નથી, કરવા જ નથી. કેમ લગ્નથી છોકરીઓ કે છોકરાઓ ભાગે છે? કેમ ભાગો છો? સારા છોકરાઓ જ નથી હોતા ને? સારા છોકરાઓ નથી હોતા એટલે કેવા શું માંગે છે? ખાલી બિચારો કુંવારો રહેવામાં જન્મ્યો છે. શું નામ છે બેટા? હર્ષ. તો આ હર્ષ નામના છોકરાઓ સારા ના હોય? એ તો ખ્યાલ નથી મને. સારા છોકરા નથી એટલે તમારે કયા સારા છોકરા જોઈએ? તમારે અન્ડરસ્ટેન્ડિંગ હોય, લોયલ હોય, રિસ્પેક્ટ કરે. પણ આજકાલના છોકરાઓ બધું જ આવડે છે. આ એમ કે છે કે સારા છોકરા નથી અત્યારના છોકરાઓ, અન્ડરસ્ટેન્ડિંગ રિસ્પેક્ટ કઈ છે નહીં. તમારો ઓપિનિયન? હું તો લગ્નમાં નથી માનતો. કેમ? હું તો લિવિંગમાં જ માનું છું, સૌથી બેસ્ટ લિવિંગ. લગ્ન કરવા જ ન જોઈએ? હા. શું આ એવું કે લિવિંગમાં રહેવું જોઈએ? સાવ ખોટી વસ્તુ છે. એમ તો લગ્ન કરવા જ ના જોઈએ. આ જ કારણ છે છોકરાઓ સારા નથી. તમે લોકો એક બેને જજ કરો છો, આ પેલા રેડ ફ્લેગ વાળા પાસે ભાગીને જવાનું અને ગ્રીન ફ્લેગ વાળાને તમે પડતા મૂકો છો. પણ ગ્રીન ફ્લેગ વાળા તમે જે કહી રહ્યા છો એમને જ લિવિંગની વાત કરી રહ્યા. આ બિચારા ગ્રીન, આ બિચારા માસૂમ ચહેરાઓ તમને ગ્રીન ફ્લેગ નથી લાગતા? સર પહેલા ગ્રીન ફ્લેગ બધા લાગતા હોય પણ પાછળથી બધા રેડ ફ્લેગ જ નીકળે છે. છોકરીઓ અત્યારે તમારે અરેન્જ મેરેજ લવ મેરેજ છે એમાં માનો છોકરાઓ? આપણો આપણે જવાબ આપીએ અરેન્જ મેરેજ. અરેન્જ મેરેજ કેમ? બસ એમાં શાંતિ હોય. અલા ભલા માણા લગ્નમાં શાંતિ હોય જ નહીં. શું શાંતિ છે? નહીં પણ આમ તો શાંતિ હોય ને. કેમ છે નહીં શાંતિ? પેલાનું બધું કોઈ મળે નહીં તો મમ્મી પપ્પા ગોતી આપે હે ને. હે પછી શું શાંતિ અરેન્જ મેરેજમાં પછી શું થાય એવું શાંતિ? સોરી કાઈ નહીં, એ તો જરૂરી નથી. પોતાના પર્સન ઉપર હોય ને કે છે કેવું હાલે એ પ્રમાણે થાય. મારે અરેન્જ કે લવ? અરેન્જ. અરેન્જ અરેન્જ બેટા અરેન્જ મળશે એવું લાગે છે કે લવ થશે તારી સાથે? કોઈને શું નામ છે? રીધમ. રીધમ રીધમ ક્યાંય રીધમ મેચ થશે? ના ના સર નું ભાઈ ના પાડે છે. અરેન્જ મેરેજ કરવા છે લાગે છે. મમ્મી પપ્પાને કહેજે હો. તો તમારે લોકોને લવ મેરેજમાં તકલીફ એ છે કે છોકરાઓ સારા નથી મળતા, તો અરેન્જ મેરેજમાં સારો છોકરો મળી જશે? એક બે મીટિંગમાં નક્કી કરી નાખશો કે આ છોકરો સારો છે? એટલે એમાં કેવું હોય કે મમ્મી પપ્પા પહેલેથી જ નક્કી કરીને રાખે કે પરિવાર બરાબર છે કે નહીં. તો પરિવાર બરાબર હોય તો છોકરો બી મોસ્ટલી સારો જ હોય છે. પછી મમ્મી પપ્પા નક્કી કરે એ છોકરો સારો. એ લોકો એકદમ શ્યોરિટીથી જોવે આપણી માટે અને પોતાના ઉપર ભરોસો નથી કે અમે તો ખોટો જ સિલેક્ટ કરશું એવું છે? રેડ ફ્લેગ. પહેલા છે ને છોકરાઓ સારા સારા બને પછી ટાઈમ જાય. છોકરાઓની મેઈન આદત કોઈ દિવસ એકને નહીં પકડે, બધાને જોડે રહી રાખશે. કોઈનું દિલ ના દુખવું જોઈએ. અલગ કંઈક તો બોલો. હર્ષ બોલ. તદ્દન ખોટું છે, બધા સરખા નથી હોતા. અમે ઇક્વાલિટીમાં નથી માનતા. જો આને જોઈને લાગે કે આ એવો જ છે પણ આને જોઈને નથી લાગતું તો શું કરશું? આવા આવા ભોળા છોકરાઓ હોય ડિફેન્સ નહીં થઈ શકે. છોકરાઓ બે ટાઈપના હોય છે, છોકરીઓ બે ટાઈપની હોય છે, હું એમાં માનું છું. છોકરીઓ એવી હોય છે ને કે બધાને બીજે બધે ચાલતું હોય. હું તો છે ને અત્યારે સુઈ જઉં છું એમ કરીને પછી ઓનલાઈન હોય કે નહીં છોકરીઓ? હે, ઇન્સ્ટા પર જઈને ચેટ કરે, વોટ્સઅપ પરથી ઓફલાઈન, ઇન્સ્ટા પર ઓનલાઈન. સેમ આન્સર, બધા એક સરખા નથી હોતા. તો એનો મતલબ કે લગ્ન જ ન કરવા જોઈએ એવું માનું છે? નાચ કરાય હે, ટાઈમ આવશે તે જોઈ. બેટા તને તો ટાઈમ આવી જ ગયો છે, હવે ઉમેર નહીં પડે. તો હવે તમે કમેન્ટમાં કહી શકો છો કે લગ્ન કરવા જોઈએ ન કરવા જોઈએ, આ વિડીયો વિશે શું માનવું છે એ પણ આરજે દેવાંગ પર નીચે કમેન્ટમાં લખજો. થેન્ક યુ સો મચ.